દીકરાનું લાત ખાધી અને એ સમયે પેલા સંતના શબ્દો યાદ આવ્યા કે દીકરા વાળા પણ આ જગતમાં રડે છે અને દીકરા વગરના પણ રડે છે. ગોકર્ણ મહારાજ પાસે આત્મદેવ બ્રાહ્મણ બેઠા છે. આત્મદેવ બ્રાહ્મણ ગોકર્ણ મહારાજની સાથે જ્ઞાનની વાતો કરે એ સમયે ગોકર્ણ મહારાજ બોલ્યા છે, પિતાશ્રી એક વાત કહું, હવે તમારો સમય છે ને હરિને ભજવાનો થયો છે, ઈશ્વરને ભજવાનો સમય છે, હવે તમે આ સંસારની મોહજાળને છોડી દો અને પરમાત્માનું ભજન કરો. ગોકર્ણ મહારાજની વાતને સાંભળી અને આત્મદેવ બ્રાહ્મણ પોતાનું ઘર છોડી અને જંગલના માર્ગે ગયા છે. જંગલના માર્ગે ગયા, ભગવાનની ભક્તિ કરી છે. આ બાજુ ધુંધુલીને ખબર પડી, ધુંધુલી પણ પોતાના ઘરનો ત્યાગ કરી જંગલના માર્ગે ગઈ છે. જંગલમાં લાગેલી એ દવાગરીઓ એની વચ્ચેના બળી શરીર બળીને ભસ્મ થયા છે. માં અને બાપ બે મરણને પામ્યા, ઘરને છોડી જતા રહ્યા. ધુંધુકારી છે એને કહેવા વાળું કોઈ રહ્યું નહીં, એટલે સ્વતંત્રતા મળી અને એ સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલાઈ ગઈ. મનમાં જેવા વિચારો આવે એવું કર્મ કરવું. ચાર ગણિકાઓનો સંગ થયો, ગણિકાઓ કહે કે પૈસા લઈ આવો, એવામાં એક વખતના સમયે આ ધંધુકારી રાજાનો ખજાનો તોડી અને ધન ચોરી લાવી અને આ ચાર ગણિકાઓના હાથમાં આપ્યું છે. ગણિકાઓના હાથમાં ધન આપ્યું એટલે ગણિકાઓએ પ્રશ્ન કર્યો કે આટલું બધું ધન ક્યાંથી લઈ આવ્યો, તો કહે છે કે રાજાનો ખજાનો તોડ્યો છે. ચાર ગણિકાઓ એકાંતમાં જઈ વાત કરે છે કે આણે રાજાનો ખજાનો તોડ્યો છે, કદાચ રાજાના સિપાહીઓ પકડી લેશે ને આને અને આપણું નામ આપશે ને તો સાથોસાથ આપણને પણ મૃત્યુદંડ મળશે, એક કામ કરીએ આને જ મારી નાખીએ. ચાર ગણિકાઓએ પોતાના સાથે રહેલા એ ધંધુકારીને મારવા માટે અનેક પ્રયત્નો કર્યા છે, પણ એક પણ પ્રકારે એ ધંધુકારીનો જીવ છૂટતો નથી. અને કહેવાય છે, શાસ્ત્રમાં લખ્યું છે કે જેના કર્મ સારા ના હોય ને એનું મૃત્યુ પણ જલ્દી ન આવે, એનું મરણ પણ બહુ જલ્દી ના આવે. અંતે ચાર ગણિકાઓએ એને હાથ અને પગથી બાંધી અને મોઢાની અંદર ધગધગતા દેતવાઓ નાખી અને મોતને ઘાટ ઉતાર્યો. ધુંધુકારી મૃત્યુ પામ્યો અને અંતે એ પ્રેત અવનીની પ્રાપ્તિ થઈ છે. પ્રેત બન્યો છે અને પ્રેત અવનીમાં બહુ દુઃખ પડે છે. પ્રેત અવનીમાં બહુ દુઃખ છે આવું શાસ્ત્રો કહે છે. ગોકર્ણ મહારાજને બધી ખબર પડી એટલે એમણે પોતાના પિતાશ્રીના શ્રાદ્ધ માટે જઈ ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, તર્પણ કર્યું છે. એક વખતનો સમય છે, પ્રેત અવનીમાં ભટકેલો આ ધંધુકારી ખૂબ દુઃખી થયો. સંધ્યાના સમયે ગોકર્ણ મહારાજની જ્યારે ઝૂંપડીમાં ગોકર્ણ મહારાજ સંધ્યા કરી રહ્યા છે આ સમયે ડરામણા અવાજ કરી અને આ ધંધુકારી ત્યાં આગળ ગયો છે. પણ ગોકર્ણ મહારાજ ડરે મતાને કારણ એની પાસે પોતાની સંધ્યાનું બળ હતું. સંધ્યાના બળને લઈ અને એ ડર્યા નહીં, પણ પ્રશ્ન કર્યો છે કે તું કોણ છે અને શા માટે રડી રહ્યો છે. એ સમયે પ્રેત ધંધુકારી બોલ્યો છે કે ભાઈ, મારું નામ ધંધુકારી છે, હું પ્રેત બન્યો છું અને પ્રેત અવનીમાં મને બહુ દુઃખ છે, માટે મને હવે મુક્તિ અપાવો, મારાથી સહન નથી થતું. ગોકર્ણ મહારાજ કહે છે કે ભાઈ, મેં તો તમારા પાછળ ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, તમને મુક્તિ ન મળી. ત્યારે પ્રેત ધંધુકારી બોલ્યો છે કે ભાઈ, ગયાજીમાં જઈ અને એક વખત નહીં આવા 100 વખત શ્રાદ્ધ કરો ને તો પણ મને મોક્ષ મળે નથી, કારણ મેં કર્મ જ એવા કર્યા છે. પણ હું આપને વિનંતી કરું છું કે હવે મને આમાંથી છોડાવો, મારાથી આ પ્રેત અવનીની યાતનાઓ સહન નથી થતી. ગોકર્ણ મહારાજ કહે છે કઈ વાંધો નહીં, કાલ સવારનો સૂર્ય ઉદય થવા દે. સવારનો સૂર્ય ઉદય થયો, કેડસમાં પાણીમાં ઉભા રહી ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપ્યા
અર્ઘ્ય પ્રદાન કરી અને ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરી છે કે હે નારાયણ, જે પિતૃઓનું તર્પણ ગયાજીમાં થાય અને છતાં પણ એને મોક્ષ ન મળે, મુક્તિ ન મળે, તો એને મુક્તિ ક્યારે મળે? તો કહે છે ભગવાન સૂર્યનારાયણ પોતાના રથને થંભાવી અને કહે છે કે હે ગોકર્ણ મહારાજ, તમે તો પરમ જ્ઞાની છો, તમે મને શા માટે પ્રશ્ન કરો છો? તમને ખબર હોય છે? ગોકર્ણ મહારાજ કહે છે કે બાપજી, મને નથી ખબર, આપ મને માર્ગ બતાવો. અને ત્યારે ભગવાન સૂર્યનારાયણ બોલ્યા છે કે ગોકર્ણ મહારાજ, જે માણસને ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી મોક્ષ ન મળે, એ માણસને તમે શ્રીમદ ભાગવતની કથા સંભળાવો ને તો મુક્તિ મળે. ભાગવતની કથા સંભળાવવાની વાત થઈ. ગોકર્ણ મહારાજે શુભ મુહૂર્તને જોઈ વ્યાસપીઠની રચના કરી અને પોતાના આશ્રમની અંદર ભાગવતની કથાની તૈયારીઓ કરી છે. મંડપ બંધાવ્યો અને એક લીલાવાસની સોટીને રોપી અને એની અંદર પ્રેતનું આહવાન કર્યું છે. અને આપણે કહીએ છીએ ને, હજી આપણી ઘણી બધી અંધશ્રદ્ધાઓ કે 7 દિવસની કથા પૂરી થાય ને 7મે દિવસે જો લીલાવાસની હોટી હોય ફાટે નહીં ને તો કથા પૂરી કહેવાય નહીં, તો કથા પહોંચી કહેવાય નહીં. પણ એ લીલાવાસની સોટીને નથી તોડવાની. ભાગવત સાંભળી અને તમારી અંદર રહેલી 7 વાસનાની ગાંઠોને તોડવાની છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર અને ઈર્ષા, આ 7 ગાંઠો તમારા જીવનમાં છે. એ 7 ગાંઠને ભાગવતને સાંભળીને એક દિવસ પછી આ ભાગવતની કથાને સાંભળી અને 7 ગાંઠ તોડવાની છે, નહીં કે લીલાવાસની સોટીને. પણ આપણી ઘણી બધી અંધશ્રદ્ધાઓ, અને હવે સમય નથી અંધશ્રદ્ધાનો, હવે તો આપણે બધા શિક્ષિત થયા છે. અંધશ્રદ્ધાથી દૂર રહો. તત્વને માનો. હું એમ નથી કહેતો તમે ભગવાનને નહીં માનો, ભગવાન અવશ્ય છે. આ જગતના એક એક કણમાં પરમાત્મા છે. અને એટલા માટે તો પ્રહલાદ પોતાના પિતાશ્રીને કહે છે પણ ખરો કે મારો નારાયણ ક્યાં નથી, ક્યાં છે એમ નહીં, ક્યાં નથી. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલા માલા કુલે વિષ્ણુ, સર્વ વિષ્ણુમયમ જગત. જળમાં છે, સ્થળમાં છે, પર્વતમાં છે, અગ્નિમાં છે, એક એક તત્વમાં છે, મારામાં છે, તમારામાં છે, ક્યાં નથી મારો નારાયણ? આખું જગત એ ભગવાન વિષ્ણુને આધીન છે. સર્વ વિષ્ણુમયમ જગત. પણ આપણી અંદર રહેલી એ વાસનાની ગાંઠોને તોડો, અંધશ્રદ્ધામાં નહીં દોરા. એક દિવસ પછી 2 દિવસ 3 દિવસ 7 દિવસ પૂર્ણ થયા. અને કહેવાય છે કે જ્યારે ભગવાન ભાગવતનું જે કંઈ પુણ્ય ફળ છે એ ભગવાન પોતાના પિતૃઓના મોક્ષાર્થ માટે ગોકર્ણ મહારાજે ભગવાન નારાયણના શ્રીચરણમાં સમર્પિત કર્યું, એ સમયે કહેવાય છે કે વાસની સૂટીમાંથી એ ધંધુકારી પ્રગટ થયો અને એ પ્રેત ધંધુકારીને ભગવાનનું દિવ્ય વિમાન લેવા આવ્યું છે. 7મે દિવસે એ પ્રેતને દિવ્ય વિમાન લેવા આવ્યું. વિમાનમાં બેસીને જ્યારે ધંધુ કરી જાય, અન્ય શ્રોતાઓએ પ્રશ્ન કર્યો, મહારાજ કથા તો અમે સાંભળી, તો અમને કેમ ન આવ્યું વિમાન લેવા? પણ ધંધુકારીએ જે કથા સાંભળી ને એમ કથા તમે નથી સાંભળી. એક ચિત્તથી ભગવાનની કથાને સાંભળવી પડે, એક ચિત્તથી ભગવાનની કથાઓને સાંભળો તો તમને એ કથાઓ ફળ આપે. તો કથા તો આપણે નીકળ સાંભળીએ છીએ ને અહીંયા, હવે જો કથા સાંભળવા જઈએ અને વિમાન આવી જતું હોય કેટલા જણા બેહ્યા? કેટલા જણા બેહો તૈયાર થયા? એકે ન જઈએ,
એટલે તો ભગવાન મોકલતા નથી વિમાન ને, વિમાન ન આવે તો કઈ નહીં, સ્વર્ગ મળે કે ન મળે સાહેબ, પણ ભગવાનનું દર્શન થઈ જાય ને એવી ભક્તિ કરજો. અને એટલા માટે બહુ સુંદર મજાના શબ્દો લખ્યા છે કવિ. મન મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મન મેવા મળે કે ના મળે, મારે સેવા મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો આ નયનો નિસામે પ્રભુ. મારો અંત સમય આવે પ્રભુ, તમો રહેજો આ નયનો નિસામે પ્રભુ. મને સ્વર્ગ મળે કે ના મળે, મારે દર્શન તમારા કરવા છે. સ્વર્ગ મળે કે ના મળે, મારે દર્શન મન મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મન મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી. મોક્ષ મળે કે ન મળે, પણ ભાવથી ભગવાનની કથાઓને સાંભળો. આત્મદેવ નામના બ્રાહ્મણની આ કથા, પ્રેત ધંધુકારની કથા, ભાગવતને સાંભળ્યું અને ભાવથી સાંભળ્યું તો ભગવાનનું દિવ્ય વિમાન લેવાય. એ કથા મને તમને ઉપદેશ આપે કે ભાગવત સાંભળ્યું હશે તો ક્યારેક પરમાત્મા કૃપા કરશે. ત્યારબાદ શ્રીમદ ભાગવતની અગત્યની કથા, એટલે વક્તાના અને શ્રોતાના નિયમો બતાવ્યા છે. ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ એની કથા સુત નામના પુરાણી શુનકાદિક ઋષિમુનિઓને કહે છે. આ તો કળિયુગ આવ્યો ને સાહેબ, એટલે જેમ તે અહીંયા વ્યાસપીઠ ઉપર આવી ગયા. આ માત્ર ગાદી નથી, આ તો વ્યાસ ગાદી છે. અને શાસ્ત્રની સાક્ષી પૂરતા મહર્ષિ વેદવ્યાસ લેખે છે પણ ખરા કે વક્તા કેવો હોવો જોઈએ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો, વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત, દ્રષ્ટાંત કુશલો ધીરો, વક્તા કાર્યોતિ નિસ્પૃહ. વક્તા કેવો હોવો જોઈએ? વિરક્ત હોવો જોઈએ. વિરક્તો વૈષ્ણવો, બીજી વાત, વક્તા વૈષ્ણવ હોવો જોઈએ. તમારી દ્રષ્ટિએ વૈષ્ણવ એટલે તમે વૈષ્ણવ કોને કહેશો એ તો કહો એક વાર. ચલો, તમે વૈષ્ણવ કોને કહેશો? હું અહીંથી બોલું એમાં હાથ ઊંચો કરજો. જે દરરોજ ઠાકોરજીના મંદિરમાં હવેલીમાં દર્શન કરવા જતા હોય,
નિત્ય ઠાકોરજીના શૃંગારના દર્શન કરતા હોય અને જેણે બ્રહ્મ સંબંધ લીધો હોય, આને તમે વૈષ્ણવ કહેશો? જે માનતા હોય હાથ ઉઠો કરજો. જેણે બ્રહ્મ સંબંધ લીધો છે અને ઠાકોરજીના મંદિરમાં દરરોજ હવેલીના દર્શન કરે છે, ઠાકોરજીની પૂજા કરે છે, સેવા કરે છે, જેણે ઠાકોરજીને પધરાવ્યા છે, આને વૈષ્ણવ કહેશો? આવા કેટલા? તો બીજા બધા ઊંચી આંગળી નથી કરી, તમારા હિસાબે વૈષ્ણવ કેવો હોય એ કહો. બોલો બોલો, જવાબ આપો. અને આ તો આપણી પાઠશાળા છે ને, આ નિશાળ જ છે. માણસ સ્કૂલમાં ભણવા જાય ને, એ જીવિકાનું જ્ઞાન છે, અને ભાગવત જેવા, રામચરિત માનસ, શિવ પુરાણ જેવા ગ્રંથોને સાંભળે એ જીવનનું જ્ઞાન છે. બે જ્ઞાન અલગ છે, જીવિકાનું અને જીવનનું, બે જ્ઞાન અલગ છે. આ જીવનની પાઠશાળા છે, ઓલી જીવિકાની પાઠશાળા. એમાં ભણીએ ને એમાં એમ ખબર પડે કેટલું ક્યાંથી કમાઈ શકાય, ક્યાં વપરાય. આમાં પુણ્યને અને પાપને લેવડ દેવડ. તો હવે એ કહો કે તમે આવું નથી માનતા કે ઠાકોરજીની પૂજા કરે એને વૈષ્ણવ કહેવાય, તો તમે કોને વૈષ્ણવ કહો છો? જવાબ દઈ અમે એ નહીં, જવાબ અમે નહીં દઈ, પણ સાચો વૈષ્ણવ કોણ છે એ જોવું હોય તો જૂનાગઢનો નરસિંહ મહેતા લખે છે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવ જન તો તેને જે જરીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આવે રે, વૈષ્ણવ જન તો સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની જેની રે, વૈષ્ણવ જન તો સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની, જેનું વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની એની, એને આપણે વૈષ્ણવ જન કહેવાય સાહેબ. એટલા માટે વિરક્તો વૈષ્ણવો વિપ્રો, વક્તા વિરક્ત હોવો જોઈએ, વૈષ્ણવ હોવો જોઈએ, અને સાથોસાથ બ્રાહ્મણ હોવો જોઈએ. વક્તા વિપ્ર કીધો છે, બ્રાહ્મણ હોવો જોઈએ વક્તા. ત્યારબાદ વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, શાસ્ત્રોના મંત્રોને, સંસ્કૃતના શ્લોકોને બોલે એ શુદ્ધિની સાથે તમને આપતો હોય એવો વક્તા હોવો જોઈએ. કારણ સંસ્કૃત ભાષા એવી છે, એકનો એક જ શબ્દ હોય પણ એની સંધિને લંબાવવામાં ને ટૂંકાવવામાં જો ફેર થાય ને તો અર્થનો અનર્થ થઈ જાય. માટે વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત અને સાથોસાથ દ્રષ્ટાંત કુશલો ધીરો, વક્તા કાર્યોથી નિસ્પૃહ, પોતાના કાર્યની અંદર દ્રષ્ટાંત આપીને માણસને એક એક વાતને સમજાવતો હોય એવો વક્તા, અને છેલ્લે મોટામાં મોટો સદગુણ સંતોષ, વક્તા કાર્યોથી નિસ્પૃહ, જેનામાં સંતોષ ભરેલો છે એ વક્તા જોઈએ. ત્યારબાદ શ્રોતાઓના નિયમો,
શ્રોતાના નિયમો છે, એક આસને કથા સાંભળવી, એક આસને કથા સાંભળવી. એટલે આજ તમે જ્યાં બેઠા છો, કાલે ન્યાજ બેસવું એવું તમે પાછા કહેતા નહીં. કાલે કોઈક તમારી જગ્યાએ આવીને બેહતો ઊભા થાવ, દાદાએ કીધું છે એક જગ્યાએ બેહવાનું, એક જ જગ્યાએ બેસીને આ કથા સાંભળવી, શાસ્ત્રીજી કીધું છે ઊભા થઈ જાઓ, આવું નહીં. તમારે આ નિર્ણય, આ નિયમ લેવો હોય તો ઘરેથી એક આસન લેતું આવવું, મંડપમાં જ્યાં પણ જગ્યા મળે ત્યાં આસન બિછાવીને બેસી જવું. અને એક આસનની વાત, એક આસને કથાને સાંભળવી, કથાની અંદર આવો ત્યારે કામ ક્રોધ લોભ મદ મોહ મત્સર અને ઈર્ષા આ બધા જ ને બહાર મૂકીને આવો. એટલા માટે જ હું દરેક મારા આયોજક પરિવારને કહેતો હોઉં કે તમે તમારા ઘરે જ્યારે સત્કર્મ કરો ત્યારે કદાચ ઘીનો ડબ્બો ઊંધો વળી જાય તો ભલે વળી જાય, પણ આપણને ક્રોધ આવવો જોઈએ નહીં. કારણ કે શાસ્ત્ર કહે છે તમે પેલા કામને ક્રોધને મારો, ક્રોધ એ પાપનું મૂળ છે, માટે ક્રોધ ન આવવો જોઈએ. બીજી વાત, ધર્મના કાર્યમાં લોભ નહીં અને લોભને થોભ નહીં, માટે ધર્મના કાર્યમાં ક્યારેય લોભ ન કરશો. અને એટલું યાદ રાખજો, તમે પરમાત્માના કાર્યમાં રૂપિયો વાપરો છો ને તો એનો અનેક ગણો કરીને પાછો આપી દેશે, કારણ કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળે. તમે જે કાંઈ ભગવાનની ક્રિયાઓમાં પૈસા વાપર્યા છે, તમારી લક્ષ્મીને, જો કે એને પૈસો ન જ કહેવાય, એને સદલક્ષ્મી જ કહેવાય. પૈસો હોય ને એ દારૂખાનામાં દવાખાનામાં ન્યા જાય, તમારા ઘરની લક્ષ્મી છે તમારા સત્કર્મમાં, એટલે કે તમારા વ્યવહારિક કાર્યોમાં વપરાય, કે જે તમારે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એમાં વપરાય, અને તમારા ઘરની સદલક્ષ્મી એ આવા ધર્મના કાર્યમાં વપરાય. બાકી તો ઘણા બધા હોય, જ્યારે અહીંયા ફાળો બોલાતો હોય ને તો ખીચામાં હાથ નાખતા હોય, પણ ભગવાન એની મતી જ ન હાલવા દેવા માટે, કારણ લોભીનું ધન ક્યાં નાખવું. ખીચામાંથી અનેક વખત હાથ પાછા કઢાઈ નાખે ભગવાન. તો બીજી વાત, ધર્મના કાર્યમાં લોભ ન કરશો, કામ ક્રોધ લોભ નહીં મારશો. શક્ય હોય તો ઉપવાસ કરજો, હું નથી કહેતો કે તમે ભૂખ્યા રહેજો, હું તો કહું છું પેટ ભરીને આવજો અને પછી કથાને સાંભળજો, કારણ કે ભૂખ્યો માણસ કોઈ દી પૂજા ન કરી શકે. અને ઉપવાસ ન કરો ને તો કાંઈ નહીં, ઉપાસના જરૂર કરજો. ભૂખ્યા રહેવાની જરૂર નથી, ભૂખ્યા રહે કોઈ દી ભગવાન મળ્યા નથી. જો ભૂખ્યા રહીને ભગવાન મળતા હોય ને તો જગતમાં એટલા કેટલાય લોકો છે કે જેને ભૂખ્યા રહેવું પડે છે તો એને ભગવાન મળી ગયા હોય. ભૂખ્યા રહેવાથી ભગવાન નહીં મળે, માટે ઉપાસના કરો, ઉપવાસ નહીં. અને આપણે તો કહીએ છીએ ખાલી અમારે અપ્પા છે, બાકી તો જે આપણે રેગ્યુલર જમીએ ને એના કરતાં વધારે ફરાળ કરીએ છીએ. ઉપવાસ કરો, એક આસને બેસી જ્યારે કથાઓને સાંભળતા હોય ત્યારે ભગવાનનું નામ પણ સાથે સ્મરણ કરતા જાઓ. આવી સુંદર મજાની કથા શ્રીમદ ભાગવત એટલે પુરાણ તિલક, તિલકોમાં પુરાણોમાં જે ઉત્તમ છે એ ભાગવત, એનું મહાત્મય વર્ણવ્યું. મહાત્મ્યની કથાઓને પૂર્ણ કરી અને પ્રથમ સ્કંદની કથાઓમાં જઈએ ત્યારે પહેલા આવો 2 મિનિટ માટે ભગવાનનું નામ સ્મરણ કરીએ. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો और
માં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો બચપણ બચપણ માં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો બચપણ કહેવાય જો બચપણ માં પ્રહલાદ ને ઋષિ મળ્યા રે એને બચપણ કહેવાય જો બચપણ એને
કંદ ભાઈ બંધ માં ઘણો ફેર છે રે ભાઈ ભાઈ કોને કહેવાય જો ભાઈ બંધ ભાઈ બંધ માં ઘણો ફેર છે રે ભાઈ ભાઈ કોને કહેવાય જો
કથાના અંતિમ ચરણ તરફ પણ જવું છે. સમયાંતરે 11:30 વાગ્યા છે એટલે બરાબર છે ને, પછી આરતી કરીશું ઠાકોરજીની. પણ મારી ઈચ્છા એવી છે, આટલા જ રમ્યાનો શું ભાવ, જેટલા મંડપમાં બેઠા છે ને બધા પોતાની જગ્યાએ ઉભા થાજો, આવો એક કડી રમીએ. જેટલા મંડપમાં બેઠા છો ને, કથામાં બેઠા છો ઉભા થાજો, ઘેરે બેઠા છે નહીં, કથામાં બેઠા છો ઉભા થઈ જાઓ. અત્યારથી રિઝર્વેશન નું ફોર્મ મંડો ભરવા તો નંદ ઉત્સવ માં એન્ટ્રી મળશે, બરાબર છે ને? એકવાર હાથ અધર કરીને તાળીઓ વગાડો. મહાત્મયની પૂર્ણાહુતિ કરી અને સુત નામના પુરાણી 88,000 શૃંકાદિક ઋષિ મુનિઓને પ્રથમ સ્કંદની ભાગવતની કથાઓને સંભળાવે, ભાગવતમાં પ્રવેશ કરાવતા મહર્ષિ વેદવ્યાસ લખે છે. સાહેબ
जन्मान्दस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नेश्वरा तेने ब्रह्मरदाय आदिकवये मुह्यन्ति यत्सूरय तेजो वारिमिदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नाश्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि सत्यं परं धीमहि सत्यं परं धीमहि आ ग्रंथ सत्यनो छे એટલે માટે સત્યમ પરમ ધીમહિ સત્યની વાત સુત નામના પુરાણી 88,000 શુનકાદિક ઋષિ મુનિઓને કરે એ વાતને આવો આવતીકાલ બપોરે 3 વાગે સવિસ્તારથી વર્ણવીશું જગતની ઉત્પત્તિની કથા વર્ણવીશું અને ભગવાન ભાગવતની ગાથાઓને અને કીર્તનોને ગાઈ ખૂબ આનંદ કરીશું આવો આજના દિવસને જ અહીંયા વિરામ આપીએ સૌ સાથે મળી અને મારા ઠાકોરના નામનો ઘોષ કરીએ હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે બોલીએ શ્રી વૃંદાવન વિહારી લાલ ભાગવત ભગવાન કી શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય શ્રી દ્વારિકાધીશ કી જય આવો આજના સત્રને વિરામ આપતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં મારા માતપિતા મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધારેલા વડીલ માતપિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન આપ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે આવતીકાલ બપોરે 3 કલાકે ફરી પાછા ભગવત ચર્ચા માટે મળીશું ત્યાર પહેલાં એક પિયુષભાઈને કહે થોડી કંઈ જાહેરાતો જે કાંઈ હોય કહેશે પણ એક મારું સૂચન છે આવતીકાલ બપોરે 1 વાગ્યે પૂજાનો સમય છે અને એ પૂજામાં આવતીકાલે આપણી કથાના મુખ્ય કારોબારી સમિતિના સભ્યો પિયુષભાઈ હમણાં કંકોત્રીમાંથી નામ વાંચશે એ સજોડે એને પૂજા માટે આવવાનું છે દરેકને ફરજિયાત છે અને જે કંઈ સામગ્રી ઘરેથી લાવવાની છે એનું લિસ્ટ પણ અહીંયા જ કારોબારી સમિતિમાંથી જ મળી જશે માટે કાલે 1 વાગે દરેક કારોબારી સમિતિના સભ્યો સજોડે આવશે રાધે રાધે કથા કેટલી બધી પદ્ધતિસર આગળ વધી રહી છે એ આપણે અનુભવી રહ્યા છીએ અને આજે કદાચ કોઈને કહેવાની જરૂર નથી
કે કાલે આપણે એકલા આવીશું કે બધાને લઈને આવીશું. આપણે જેટલો આનંદ કરીએ છીએ કે કાલે આપણે ના છૂટકે સૌને લઈને આવવાના છીએ. દાદાએ વાત કરી એમ કે આવતીકાલે કારોબારી સમિતિના જે સભ્યો છે એ કથામાં બેસવાના છે, તો એમના નામ અહીંયાથી ડૉક્ટર અરવિંદભાઈ શિરોયા, ડૉક્ટર શ્રી જગદીશભાઈ શેલડિયા, વિજયભાઈ ભુવા, જીતુભાઈ શેલડિયા, મુકેશભાઈ વેકરિયા, વિજયભાઈ બલર, મનહરભાઈ બુહા, પીસી સાવલિયા, પરસોત્તમભાઈ સોજિત્રા, હરેશભાઈ ભુવા, ગોરધનભાઈ સુહાગિયા અને ચિંતનભાઈ રંગપરિયા. આ કારોબારી સમિતિના સભ્યો કાલે દંપતીમાં 1:30 કલાકે 1:30 વાગે પૂજા માટે હાજર રહી. બીજી એક જાહેરાત એવી છે કે ભાવેશભાઈ ભાવેશ ચાવાળા એ કથાના સમગ્ર આયોજન દરમિયાન જ્યારે જ્યારે પણ ચાનું આયોજન થશે ત્યારે એ આપણને ચા પૂરી પાડવાના છે. અને આ ભાગવત જ્ઞાન યજ્ઞની અંદર દ્રવ્ય સ્વરૂપે જે આપણી સાથે જોડાયેલા છે અને દ્રવ્ય જ્ઞાન કરવા માટે, દ્રવ્ય દાન કરવા માટે જે ઉત્સુક છે એવા ફરી એક વખત નામ લેવા હું ઈચ્છીશ. 51,000 રૂપિયા અજયભાઈ તંતી અને અશોકભાઈ ઢોલરિયા લક્ષ્મી ગ્રુપ, 51,000 રૂપિયા વિનાયક ગ્રુપ સાંઈલીલા ગ્રુપ વિજયભાઈ બલર, 11,000 રૂપિયા અરવિંદભાઈ લવજીભાઈ સીતાપરા રૂપાવટીવાળા, 11,000 રૂપિયા ગૌતમભાઈ ભનુભાઈ ઝાલાવડિયા ગામ ચારોડિયા, 11,000 રૂપિયા જયંતિભાઈ હરિભાઈ પાગડાળ, 11,000 રૂપિયા વિશાલભાઈ વિનુભાઈ ઇટાલિયા માધવ ફાઇનાન્સ, 11,000 રૂપિયા નયનભાઈ ગોવિંદભાઈ રંગપરિયા, 11,000 રૂપિયા નિલેશભાઈ તિરુપતિ કન્સ્ટ્રક્શન, 11,000 રૂપિયા અરવિંદભાઈ કાનાણી લાલિયા હનુમાન ગ્રુપ અને 25,000 રૂપિયા દેવચંદભાઈ માધવજીભાઈ આંબાવાળા. પૂજા માટે લાવવાની વસ્તુઓની યાદી એ વિપુલ દાદા અને રાજન દાદા પાસેથી મેળવી લેવી કે જે અહીંયા જિગ્નેશ દાદા સાથે બે બ્રાહ્મણોની ટીમ છે એમની પાસેથી પૂજાઓની યાદી વસ્તુઓની યાદી મેળવી લેવી. બીજું એક સૂચન, એક રસોડા વિભાગમાંથી નંબરના ચશ્મા કોઈના મળી આવ્યા છે તો એ સ્ટેજ આગળથી મેળવી લેવા. ફરી પાછા કથાના સમય મુજબ આવતીકાલે આપણે સૌ હાજર થઈશું. રાધે રાધે.
બસ